વેડફાયામાં તળાવના લીકેજ પાણીનો ખેડૂતો સિંચાઈમાં સદઉપયોગ કરી રહ્યા છે। વેડફાઈ રહેલું પાણી 200 એકર સિંચાઈમાં ઉપયોગ કરી ખેડૂતોએ વેસ્ટમાંથી બેસ્ટનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તળાવનું પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ રહેતું હતું, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડતી હતી। સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય અને ગામના લોકોએ ભેગા મળી ઊંડો ખાડો બનાવીને વેડફાઈ રહેલા પાણીનો સિંચાઈના પાણી તરીકે ઉપયોગ કર્યો। સિંચાઈ વિભાગમાંથી 49 વિકાસશીલ યોજના અંતર્ગત 5 લાખની ગ્રાન્ટ ફાળવવા અને લોકભાગીદારીથી પાઇપલાઇન તળાવના પાણીને સિંચાઈ માટે ખેતરમાં વાળ્યું, જેના કારણે ખેડૂતોના સિંચાઈના પાણીની સમસ્યા પણ હલ થઈ છે। અને અત્યારે આ પાઇપલાઇન દ્વારા અમે ખેતી કરીએ તો અમે અમારી જરૂરિયાત પ્રમાણે પાણી અમને મળી રહ્યા છે અને ઘઉંની ખેતી આરંભથી થઈ રહી છે। અમારે પાઇપલાઇન નાખી છે, ત્યારથી અમારે ડીઝલ પાણી લાવવું નથી પડતું અને એ લીકેજના પાણીથી અમે પાણી ફેરીએ છીએ અને હવે ટમેટાને એવું રીંગણાને એવું કરીએ છીએ અને કોઈ મોટરની મશીનની જરૂર નથી પડતી। હવે અમારે લીકેજનું પાણી બહુ મળી આવે છે। અમારે આ તળાવની યોજનામાં એમ ખેડૂતો માટે ઘણો લાભ થયો છે। આ સિંચાઈનું સગવડથી અમારે આ ડીઝલનો બચાવ છે અને બધું મશીનને એ બધી ઓછું ખર્ચ આવે છે। અમારા મનમાં એવો વિચાર આવ્યો કે ત્યાંની ખેતી થાય અને પાઇપલાઇનથી એ વેચાઈ જતું પાણી અન્ય બીજા ખેડૂતોને મળે, તો ત્યાંથી અમે લાઈન કાઢી અને અત્યારે 150-200 એકર જમીનમાં અમે લીકેજનું પાણી વાપરીએ છીએ અને ખેતીની જમીન જે બગડતી હતી એને કોરી થઈ અને એમાં ખેતી કરતા ખેડૂતો થયા। ભાવનગરમાં રિંગ રોડ ફેઝ 2નું 4 મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, તેમ છતાં કામગીરી શરૂ કરવામાં નથી આવી, જેના કારણે શહેરની જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। શહેરના બુધેલથી સિદ્ધસર તેમજ હિલ પાર્કથી આધેવાડા રૂવા તરફ જતો 750 મીટરનો રિંગ રોડ, જેના માટે 10 કરોડ રૂપિયામાં વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, પરંતુ કામગીરી શરૂ ન થતાં સ્થાનિકોમાં રોષ છે અને રોડની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ગુજરાત સરકારે ભારતીય જનતા પાર્ટીની અને કોર્પોરેશન પણ ભાજપ જનતા ભારતીય જનતા પાર્ટીનું ત્યારે જવાબદારી પોતે સ્વીકારવી લેવી જોઈએ। અત્યારે કોર્પોરેશનમાં કોર્પોરેટરો એમ કે ભાઈ આ જવાબદારી છે એ આરએનબીની છે, તો આરએનબી ગુજરાત સરકારની નહીં, એ સંસ્થાએ પણ ગુજરાત સરકારની છે। સમયસર કામ નહીં કરાવી એ પરંપરા જાળવી રાખતું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાત સરકાર હોય કે ભાવનગર, ક્યાંય પણ સમય મર્યાદામાં કામ પૂર્ણ કર્યું હોય તો આજની તારીખે મારી સામે રૂપમ ચોકમાં બેઠે। સ્ટેટ આરએનબી એટલે કે જેને રાજ્ય માર્ગ અને મકાન વિભાગ કહેવામાં આવે છે તેના તરફથી આ કામગીરી કરવામાં આવી રહી છે રિંગ રોડને લગત, જેમાં બુધેરથી સિદ્ધસરનો રસ્તો, હિલ પાર્કથી અધેવાડાનો એક સેક્શન અને રૂવાથી આગળ જતો 750 મીટરનો જે રસ્તો છે, આ બધા માટે જ્યાં પણ લાગુ પડતું હતું ત્યાં બાડા અથવા તો કોર્પોરેશન કે જિલ્લા પંચાયત તરફથી જે જમીનનો કબજો આપવાનો હતો એ કબજો સુપ્રત કરાવી દેવામાં આવ્યો છે। જૂનાગઢમાં 16 વર્ષ બાદ ભૂગર્ભ ગટર વ્યવસ્થા મળી રહી છે। 20 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી 319 કરોડની ભૂગર્ભ ગટરની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે। ભૂગર્ભ ગટર બનતા જ શહેરના વોકડા અને નરસિંહ સરોવરમાં પ્રદૂષિત પાણી નહીં ભળે, જ્યાં 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરીને પાણીને શુદ્ધ કરવામાં આવશે। આવડો મોટો ભૂગર્ભ ગટરની યોજના અને જેટલા બધા વોકડાઓ આપણા જૂનાગઢની આવેલા છે એની અંદર જે ખરાબ પાણી વર્ષોથી જતું હતું એ બધું બંધ થશે અને એના પંપિંગ સ્ટેશન બનાવવામાં આવશે અને આનું ભૂગર્ભ ગટરનું આખું આયોજન 10 ફેઝથી હતું, એમાં આપણે 2 ફેઝના કામ પૂરા કર્યા છે, 8 ફેઝના કામો છે એ આ પેકેજમાં છે। જૂનાગઢના ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો એવો ભૂગર્ભ ગટર યોજના આપી છે, એના ભાગ સ્વરૂપે એના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ 20 તારીખે જૂનાગઢમાં PTC ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેવાના છે। કાર્યકર્તાઓમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છે।